ભરૂચની નારાયણ એરના રેસિડેન્સીનું નવતર અભિગમ જોવા મળ્યો હતો. કોરોના વોરિયર્સમાં 108ની ટીમ બોલાવી ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું. ગરબા રમતા ખેલાડીઓ વચ્ચે અચાનક 108 એમ્બ્યુલન્સ આવી પહોંચતા ખેલાડીઓ અચંબમાં જોવા મળ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં આ વર્ષે નવરાત્રિમાં પરંપરાગત શેરી ગરબા લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તંત્ર દ્વારાની ગાઈડલાઇનને લઈને મોટા ગરબા પણ ભગવાન કે નહીં આપતા લોકો શેરી ગરબાનો આનંદ માણી રહ્યા છે. ભરૂચની નારાયણ અરેના રેસિડેન્સીમાં રાત્રિ દરમિયાન જ્યારે ખેલૈયાઓ મન મૂકીને મા અંબાની આરાધના સાથે ગરબાની રમઝટ માણતા હતા, તે દરમિયાન 108 અચાનક ત્યાં આવી પહોંચતા એક સમયે લોકો પણ ચોંકી જવા પામ્યા હતા કે સોસાયટીમાં શું બન્યું કે એમ્બ્યુલન્સ આવી. પરંતુ આ ટીમ કોઈ દર્દીને લેવા નહીં, પરંતુ મુશ્કેલ સમયમાં કોઈ દર્દીને તાત્કાલિક કઈ રીતે સારવાર આપવી તેના માર્ગદર્શન આપવા માટે આવી હતી. 108ની ટીમ દ્વારા અકસ્માત થતા બનાવવામાં કઈ રીતે સેવાઓ પહોંચતા પહેલાં આજુબાજુના લોકો દર્દીને કઈ રીતે સારવાર આપી શકે અને દર્દીનો જીવ બચાવી શકે તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જો કે કોઈ દર્દી સોસાયટીમાં અથવા કે શેરીમાં તકલીફ ઊભી થાય તો કઈ રીતે તેનો જીવ બચાવી શકાય તેની સંપૂર્ણ માહિતી 108ની ટીમ દ્વારા લોકોને આપવામાં આવી હતી. ગરબાની સાથે 108ની સેવા અને દર્દીઓને સારવાર માટેની માર્ગદર્શન આપનાર 108ના મુખ્ય અધિકારી અભિષેકભાઈ અને તેમની ટીમે લોકોને સારવાર માટે માર્ગદર્શન સાથે 108ની ટીમ 24/7 લોકોની મદદ કઈ રીતે કરી શકે અને કોરોના મહામારી સાથે કુદરતી આફત અને અકસ્માતોમાં લોકોની મદદે પહોંચે છે તે કાર્યથી પણ વાકેફ કરાવ્યા હતા. આ કાર્યક્રમમાં 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેકભાઈ ઠાકર, જાડેશ્વરની 108ની ટીમ, સોસાયટીના સભ્યો જિજ્ઞેશભાઈ રાણા, નિખિલ મહેતા, વિપુલ રાણા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અભિષેક ઠાકર, 108 ઇમરજન્સી સેવા પ્રોગ્રામ મેનેજર, ભરૂચ જિલ્લો. આજરોજ નારાયણ અરેના, જે નારાયણ લક્ઝુરિયા શ્રવણ ચોકડી પર આવેલી છે, નારાયણ અરીનાના પરિવાર તરફથી નવરાત્રિનું આયોજન કર્યું છે. ઘણા સમયથી કોરોનારૂપી મહામારીની અંદર જ્યારે માતાજીની આરાધના નથી થઈ શકતી ત્યારે નારાયણ અરેનાના જે પરિવાર મિત્રો છે, જે અમારા સભ્ય મિત્રો છે, એ લોકોએ ભેગા થઈને નવરાત્રિનું આયોજન કર્યું છે, જેથી આ મહાશક્તિના આશીર્વાદથી કોરોનારૂપી મહામારીને અમે હરાવી શકીએ. સાથે સાથે 108 ઇમરજન્સી સેવાનું પણ આજે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે અને જે એરેનાના જે અમારા પરિવાર મિત્રો છે એ લોકોને ઇમરજન્સી સર્વિસનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તે માટે માહિતગાર કરવામાં આવે છે. અને 108 ઇમરજન્સી સેવા જે છેલ્લા 2 વર્ષથી કોવિડની મહામારીમાં લોકોના જીવ બચાવવા માટે તત્પર રહી છે, આજે પણ 108 સેવાનો ડેમોન્સ્ટ્રેશન આપી અને લોકોને માહિતગાર કરી અને અમારા સ્ટાફે અહીં ઉપલબ્ધ રહ્યા છે. અને નારાયણ અરેનાના જે તમામ મિત્રો છે, અમારું જે પરિવાર છે, એના મિત્રોએ પણ સરસ એવું આયોજન કરેલ છે.